नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती, एमां आपणे एकम 13 शुरुआत करिए। एना लेखक छे हर्ष ब्रह्म भट्ट। कवि परिचय मेळवीए के एनो जन्म 31/7/1954 दिने थयो हतो। अने ब्रह्म भट्ट महेसाणाना वतनी छे। तेवो गुजराती साहित्यमां आधुनिक कवि गजलकार छे। उर्दू भाषा में पण सर्जन कर्युं छे। उर्दू गजल क्षेत्रे नोंधपात्र माटे 2010 माटेनो गुजरात उर्दू साहित्य अकादमीनो गौरव पुरस्कार एमने एनायत थयो छे। अने एमनी मौननी महफिल काव्य संग्रह माटे गुजराती साहित्य परिषदना दिलीप मेहता पारितोषिक जीववानो रियाज श्रेष्ठ गजल संग्रह माटे गजल सभा वडोदरानु पारितोषिक तेमज गुजराती गजल में विशिष्ट प्रदान माटे INT मुंबई द्वारा शैदा एवोर्डथी सम्मानित थया छे। तो आ प्रमाणे तेमणे संपादन क्षेत्रे पण यशस्वी प्रदान कर्युं छे। आपणे जे जोवाना छे ए गजल जीवननो रियाजमांथी लेवामां आवी छे, जेमां दुःखोने हरावाने बदले दुःखोने सामनो करवानी वात करी छे कि बहारनी दुनिया केवी छे, सुंदर छे, तेनी साथे आपणे आंतरिक सौंदर्य पण खीलवो जरूरी छे कि आपणने जे मळ्युं छे, जेटलुं मळ्युं छे एमां ज आपणे शुं करवानुं छे, अनुकूळ थई घर नगर અને જગતને પણ મહેકતું સુગંધિત કરવાનું છે અને આવતીકાલ કે આવનારો સમય સારો અને ઉજ્જવળ બનવાની શરૂઆત કરવાનું કવિ કહે છે કે અહીં આપણને જે આવનારી ખુશી છે એમાં રસ છે અને દુઃખોને માત કે હારી જવું કે શા માટે આપણે દુઃખોથી હારું જવું જોઈએ અને શરૂઆત જ કરવાની છે તો દુઃખોને જ આપણે પહેલાં પરાસ્ત કરવું જોઈએ એમ કહે છે અને જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિમાં અનુકૂળ થઈ જાય। કવિ કેવળ ઘરને જ નહીં પણ નગર અને સમગ્ર વિશ્વને કેવું કરવાનું કહ્યું છે કે ઉજ્જવળ બનવાનું કહ્યું છે કે મહેકતું બનાવવાનું કહ્યું છે કે જે કાંઈ મળ્યું છે તેને સવાય કરી કવિએ આવતીકાલને ઉજ્જવળ કરવાનું અહીં સરસ મજાનું કહેવામાં આવ્યું છે। તો આ પ્રમાણે કવિએ જે આપણું આંતરિક સૌંદર્ય છે એના પર વિશેષ ભાર મૂક્યો છે। તો આપણે શરૂઆત કરીએ। આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરે કે કવિ કહે છે કે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરવી જોઈએ અને આપણે નવી શરૂઆત કરીએ અને એ જે આપણે શરૂઆત કરીએ એ કેવી છે, ખુશીની વાત છે કે ખુશી આવનારી છે એની જ વાત કરીએ અને જીવનમાં એક નવું શરૂઆત કરીએ। કે કવિ સમજાવે છે કે આજે એક નવી શરૂઆત કરીએ એટલે કે આજે એક સારા શુભ કાર્યની આપણે કે સારા જીવનની કે સારું આપણે જીવન જીવીએ કે લોકો આપણને આપણા ગુણોને યાદ કરે એવી આપણું જે જીવન છે એ આપણે જીવવાની શરૂઆત કરીએ। કે હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ। કે કવિ કહે છે કે દર વખતે આપણે જીવનમાં દુઃખો આવે છે એમાંથી આપણે ડરી જવાનું નથી, કે દુઃખ અને સુખ તો એ ગાડા અને પૈડાની માફક કે બંને બાજુ કે સિક્કાની બંને બાજુ સમાન છે, એ તો આવે છે અને જાય છે, પરંતુ આપણે આ જે દુઃખ છે એનાથી ડરી જવાનું નથી અને હિંમતથી કામ લેવાનું છે કે હિંમતે ખુદા તો મદદે। કે હિંમતે મદદા તો મદદે ખુદા, કે અહીં હિંમતથી કામ લેવા માટે કહ્યું છે કે કવિ દુઃખોની સામે ઝઝૂમવાની પ્રેરણા આપતા કહે છે કે દરેક વખતે આપણે જ્યારે દુઃખ આવે તો એમનાથી આપણે શા માટે ડરી જવું, કે આપણે દુઃખ આવે તેમાં ડરવાનું નથી પરંતુ એની સામે ચાલીને મુશ્કેલીનો સામનો કરીશું તો આપણે સારી રીતે જે જીવન છે એ જીવી જઈશું। કે આ વખતે તો હિંમતથી જ દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ। કે વર્તમાનમાં સમયમાં પણ આપણે જોઈએ છીએ કે કોરોનાની મહામારીને લીધે
કે આપણે બધાની હિંમતથી એને કે સ્વચ્છતાને લીધે કે આપણે બધાએ માસ્ક ગમે જ્યાં જઈએ તો આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આપણે એને આપણે શું કર્યું છે, હરાવ્યું છે, કે આપણી પાસે ન આવે એના માટે આપણે સાવધાની કે કાળજી લીધી છે. તો આ પ્રમાણે આ જે વિકટ પરિસ્થિતિ છે તો એમાં આપણે જો સાવધાની અને હિંમત રાખીએ તો અવશ્ય આપણે જે દુઃખ છે એને આપણે હરાવી શકીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ. કે કવિ કહે છે કે આપણું જે દુનિયા છે એ કેવી દેખાય છે, બહારથી સ્વચ્છ અને સુંદર દેખાય છે, એટલે આપણું જે અંતઃકરણ છે એ પણ સૌંદર્ય ખીલી ઉઠે એવું આપણે બનાવવાનું છે. કે આપણે જાણીએ છીએ કે આંતરિક સૌંદર્ય અને બાહ્ય સૌંદર્ય એ બે વચ્ચે તફાવત છે. કે આપણે આંતરિક સૌંદર્ય સારું હોય અને એની સાથે આપણે બાહ્ય સૌંદર્ય પણ સારું, એ બંનેનો પ્રયત્ન કરવાનું છે. કે અમુક વ્યક્તિઓ શું કરે છે, ઉપર સારા દેખાય છે પરંતુ અંદર જ એ જે વાત હોય છે એ છુપાવીને રાખે છે. એવું કરવાનું નથી. કે આપણું જે આંતરિક સૌંદર્ય છે એ પણ આપણે સારું રાખવાનું છે. તો આ પ્રમાણે જેવી રીતે બહારથી દુનિયા દેખાય છે તેવી રીતે આપણે અંદરથી પણ આપણું અંતઃકરણ સૌંદર્ય પણ ખીલવવા માટે કવિએ કહ્યું છે, તો જ આપણે જે જીવન છે એ ઉજ્જવળ બનાવી શકીશું. કે દોસ્ત આપણું જે વ્યક્તિત્વ છે કે સ્વભાવ બહારથી જેટલું સુંદર દેખાય છે તેવું જ આંતરિક વ્યક્તિત્વ વિકસાવીએ. આગળ કહે છે, હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. કે આપણે જ્યાં હોઈએ ત્યાં, કે જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું આપણા જ ગુણોથી મહેકતું કરીએ. કે આપણે જીવન જીવીએ તો આપણા ગુણો લોકો વખાણ કરે એવા આપણે કર્મો કરવા જોઈએ. કે ગુણોનું ગાન થાય એવી રીતે આપણા જે ગુણો છે એને લોકો યાદ કરે એ રીતે આપણું જે જીવન છે એ જીવવું જોઈએ. અને એની સાથે સાથે આપણું ઘર શહેર અને સમગ્ર વિશ્વને મહેકતું કરીએ એવું કવિ કહે છે. કે જેમ જ્યાં ફૂલોની હાજરી હોય છે ત્યાં સુગંધ હોય છે, તેમ આપણે પણ જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરીએ. કે જે રીતે ફૂલની જ્યાં હાજરી હોય છે ત્યાં આપણને એની સુગંધ કે એની મહેક આપણને મહેસૂસ કરીએ છીએ, તેવી જ રીતે આપણા ગુણો પણ લોકો ગાન કરે એવી રીતે કવિએ સરસ મજાના ફૂલોના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. કે આ રીતે આપણે ઘર શહેર અને સમગ્ર જગતને સુગંધથી સુંદર બનાવીએ. છેલ્લે કહે છે, જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સુગાત કરીએ. કે આપણા જીવનમાં જે મળ્યું છે એને સૌથી સવાયું એટલે કે શ્રેષ્ઠ કરીને આપણે ભવિષ્યને એની ભેટ ધરવાની છે. કે આપણી પાસે જે મળ્યું છે, કે આપણી પાસે સાયકલ છે તો આપણી પાસે મોટી ગાડી નથી, તો આપણે એમાં જરાય ચિંતા કરવાની નથી. કે આપણને જીવનમાં જે કંઈ મળ્યું છે એ બધું સારું છે, આપણા નસીબનું છે, તે આપણને મળ્યું છે, અને આપણા ભવિષ્યની એની ભેટ ધરીએ. અને આ પ્રમાણે કવિએ કહ્યું છે કે જે મળ્યું છે એને શ્રેષ્ઠ ગણવાનું છે અને આપણે ભવિષ્યને એની ભેટ ધરીશું. તો આ પ્રમાણે કવિ કહે છે કે આપણું જે જીવન છે એ આપણે સુંદર બનાવી શકીશું. તો આ પ્રમાણે અહીં કવિએ સરસ મજાની શરૂઆત કરીએ એમાં હર્ષ બ્રહ્મ ભટ્ટે, કે આવનારી આપણે જે સમયમાં આપણે ખુશીનું કે જે શરૂઆત કરીએ એના વિશેની આપણને અહીં વાત કરવામાં આવી હતી. અને એનો પ્રકાર હતો ગઝલ. ગઝલ એટલે કે મિત્રો, આપણે તમે જાણો છો કે બાળગીત છે, ગરબા છે, એ તો તમે સાંભળ્યું હશે, પરંતુ જે ગઝલ છે એ પણ એક કાવ્યનો પ્રકાર છે. તો એના વિશે આપણે જોઈએ.
કે ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે. એનો અર્થ પ્રિયતમા સાથેની ગુપ્તગુ એવો થાય છે કે ગઝલ અરબી ઉર્દુ જેમ આપણી માતૃભાષામાં ગુજરાતીમાં પણ લખાય છે કે ગઝલમાં કેટલી પંક્તિઓ છે, બે પંક્તિઓમાં એક શેર બને છે, એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે. સાથે સાથે ગઝલનો દરેક શેર સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે અને ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે. તો રદીફ અને કાફિયાને અનુપ્રાસ અને ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે. તો આ પ્રમાણે આ જે ગઝલ છે એની અહીં આપણને વિશેષતા અહીં જોવા મળે છે. હવે આપણે પ્રશ્ન જોઈએ કે અભ્યાસના પ્રશ્ન છે પ્રશ્ન એક. નીચેના દરેક પ્રશ્ન ઉત્તર વિકલ્પોમાંથી પસંદ કરીને આપો કે શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે. તો જવાબ શું છે, તો ગઝલ. શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે શું કહે છે કે આવતીકાલને ઉજ્જવળ બનાવીએ, બનાવવાની શરૂઆત કરીએ. પોતાની જાતને કેવી કરવાનું કહે છે, તો પોતાની જાતને બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર બનાવવાની વાત કહે છે. ત્યાર પછી પ્રશ્ન બેમાં નીચેના એક વાક્યના પ્રશ્નો છે કે કવિ શું મહેકતું કરવાનું કહે છે. તો કવિ કે આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે. પ્રશ્ન બે, કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે. તો કવિ પોતાની જાતને સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે. કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે, તો કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળિયાત એટલે કે શ્રેષ્ઠ કરવાનું કહે છે. તો આ પ્રમાણે આપણે અભ્યાસના પ્રશ્ન જોઈ ગયા. હવે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પણ તમારે લખવાના છે. ત્યાર પછી પંક્તિઓ છે તમારે સમજાવવાનું છે અને પ્રશ્ન ત્રણમાં અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. કે પહેલું છે રળિયાત. રળિયાત એટલે કે સુંદર. એનું વાક્ય પ્રયોગ થાય છે કે પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત કરે છે. સોગાત એટલે કે ભેટ, કે આપણે કોઈ પણ મિત્ર હોય છે એને આપણે જન્મદિવસ પર ઘણી સોગાત મળી છે કે એ સોગાત આપણે આપીએ છીએ. માત એટલે કે હારેલું. તો વાક્ય થાય છે કે વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય. ત્યાર પછી અહીં શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું છે. તો પહેલો શબ્દ આવશે, પહેલો આપણે શું આવે, શરણાઈનો શ આવે, બરાબર. ત્યાર પછી સસલુંનો શ આવે એટલે શું આવશે, શરૂઆત, શવાયુ, સુંદર, સોગાત અને સ્વચ્છ, સૌથી અને સ્વચ્છ. આ પ્રમાણે શબ્દક્રમમાં ગોઠવવાના રહેશે. ત્યાર પછી પ્રાસવાળા શબ્દો તમારે શોધીને લખવાનું છે. અને પ્રશ્ન ચાર, એમાં પંક્તિ આપેલી છે એમાં તમારે જે એના જેવી બીજી પંક્તિ કે આપણે ધ્યેય કે આપણે શું કરી શકીએ કે રોજ સવારે ફરવા જઈએ, રોજ સવારે નિયમિત લેશન કરીએ, રોજ સવારે કસરત કરીએ, રોજ સવારે ઈશ્વરને પ્રાર્થના કરીએ. આ પ્રમાણેના તમારે અહીં વાક્યો લખવાના રહેશે. આભાર.